हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग, वेलकम टू फन एंड लर्न स्कूल। तो बाळ मित्रो, तमे बधा मजामां छो ने? तो आजे आपणे शुं शीखवाना छे? धोरण 3માં કયો પાઠ શીખીશું? કે પાઠ 7 સમય વહી જાય છે, ભાગ 3। કાલે આપણે કેલેન્ડર અને તમારા જન્મના આધારે બધા પ્રશ્નો જોયા હતા, તો આજે એનાથી વધારે જાણકારી મેળવીશું। કયો તહેવાર પહેલા આવે છે? તો તમને ખબર હશે કયો તહેવાર પહેલા આવે છે। ચલો, નીચે આપેલા કેટલાક તહેવારો આપણે વર્ષ દરમિયાન ઉજવીએ છીએ। આ તહેવારો કયા વારે આવે છે તે શોધવા કેલેન્ડર 2018 જુઓ। દિવાળી 7 નવેમ્બર, કઈ 7 નવેમ્બરે આવે છે? તો આપણે એક જોવાનું કે 7 નવેમ્બરે કયો વાર આવે છે, 14 જાન્યુઆરી કયો વાર આવશે, 16 ઓગસ્ટે। તમારે મારે અહીંયા બહુ બધું ઉપર જવું પડશે અને જોવું પડશે કે જુઓ, અહીંયા 14 નવેમ્બર કીધું પહેલાં, તો 14 નવેમ્બર, આ 14 જાન્યુઆરી, તો 7મી તારીખ કહી હતી નવેમ્બર મહિનાની, તો આ રહ્યો નવેમ્બર મહિનો 7મી તારીખ, કે બુધવાર આવ્યો। એમાં પછી 14 જાન્યુઆરી પણ આવશે, આપણી ઉત્તરાયણ છે ને, 14 જાન્યુઆરીએ રવિવાર આવ્યો। તો બધા વાર તમારે તારીખ જોઈને લખી દેવાના છે, એટલું કામ કરશો ને બધા? તો આ કામ તમારે કરવાનું કે 26મી ઓગસ્ટ, ગાંધી જયંતિ 2 ઓક્ટોમ્બર, ઈદ એ મિલાદ 21 નવેમ્બરે, ઓગણ 25 ઓગસ્ટે આવશે, ગુરુ નાનક જયંતિ 23 નવેમ્બરે, ગુરુ રવિદાસ જયંતિ 31 જાન્યુઆરી, નાતાલ 25 ડિસેમ્બરે, અને બિહુ 15મી એપ્રિલના દિવસે આવે છે। તો આ બધાના વાર જાણીને તમારે અહીંયા લખવાના છે। હવે વર્ષમાં આવતા ઉપર દર્શાવેલા તહેવારોને ક્રમમાં ગોઠવો। હવે સૌથી પહેલાં આ વર્ષમાં, એટલે કે આપણે 2018નું કેલેન્ડર જોઈએ, તો પહેલાં કયો તહેવાર આવશે? જાન્યુઆરી મહિનામાં। તો જાન્યુઆરીમાં મહિનામાં 2 છે, 31 જાન્યુઆરી ને 14 જાન્યુઆરી। તો પહેલાં તો 14 જાન્યુઆરીએ પોંગલ, તો અહીંયા આવશે પોંગલ। પછી આવશે 31 જાન્યુઆરી, ગુરુ રવિદાસ જયંતિ, એટલે અહીંયા 1 નંબર, અહીંયા 2 નંબર। પછી ફેબ્રુઆરી મહિનામાં કયો છે? નથી ફેબ્રુઆરી। પછી માર્ચ આવશે, માર્ચમાં પણ નથી। એપ્રિલ, તો બિહુ 3 નંબરમાં આવશે એપ્રિલ। પછી મેમાં નથી, મે પછી જૂન, જૂન મહિના નહીં, જુલાઈ નહીં, જૂન જુલાઈ ને ઓગસ્ટ, તો 25મી ઓગસ્ટ અને બીજી 26મી ઓગસ્ટ। તો કઈ કઈ રીતે આવશે? અહીંયા 4 નંબર ને અહીંયા 5 નંબર। ઓગસ્ટ પછી કયો મહિનો આવે? સપ્ટેમ્બર, તો સપ્ટેમ્બર મહિનો અહીંયા આપેલો છે? ના, નથી આપ્યો। તો આપણે જે પહેલાં મહિના આપણે ગણી દીધા એના ઉપર ચેક કરી દઈએ, જેથી કરીને આપણી પાસે ફરીથી ના આવે। ઓગસ્ટ તો રહ્યો, સપ્ટેમ્બર મહિનો નથી આપ્યો, હવે ઓક્ટોબર મહિનો, તો અહીંયા આવશે 6 નંબર। ઓક્ટોબર જતો રહે, બીજી ઓક્ટોબર, પછી નવેમ્બર, તો 21 ને 7, તો પહેલાં 7 નવેમ્બર આવે, એટલે 7મી દિવાળી, પછી 21 નવેમ્બર, 8 તારીખ ઈદ એ મિલાદ, 23 નવેમ્બર, ગુરુ નાનક જયંતિ 9 નવેમ્બર, હવે 25 ડિસેમ્બર, 10 નંબર। તો આવી રીતે આપણે બધા તહેવારો ક્રમમાં ગોઠવી દીધા। હવે કયા તહેવાર વર્ષની શરૂઆતમાં આવે છે? તો પોંગલ, એટલે કે ઉત્તરાયણ। કયા તહેવાર વર્ષના અંતિમમાં આવે છે? તો 25મી ડિસેમ્બર, નાતાલ, એ વર્ષના અંતિમ અંતમાં આવે છે। કેલેન્ડરનો જાદુ, હવે આગળ આપણે જોયું હશે કેલેન્ડરનો જાદુ, એટલે કે કેલેન્ડરનો માં સરવાળો કરવાનો। અહીં 2019ના ફેબ્રુઆરી માસનો કેલેન્ડર છે, કેલેન્ડર ઉપર ચોક્કસ નક્કી કરો અને કેટલાક જાદુ જુઓ। જુઓ અહીંયા કેલેન્ડરમાં શું કર્યું છે, 3x3નું એક ચોરસ બનાવ્યું છે। હવે ચોરસના મધ્યમાં કઈ સંખ્યા આવી છે? તો 13, તો અહીંયા આપણે લખી દઈએ 13। હવે 3 સંખ્યાઓનો જેડતી રેખા દોરો, તો અહીંયા દોરી છે ને એવી રીતે રેખા મધ્યમાં આવેલા સંખ્યામાંથી પસાર થવી જોઈએ। તમે આવી કેટલી રેખાઓ દોરી શકો છો?
तो केटली रेखाओ दोरी शको? जो आ बे दोरी, पछी एक आ त्रीजी अने एक आ चौथी। आवी चार रेखाओ तमे दोरी। हवे दरेक रेखा पर आवेल अंकनो सरवाळो करो, तमे शुं अनुमान करो छो? जो दरेक संख्यानो सरवाळो करवानो, पांच तेर एकवीस, एटले त्रण ने एक चार अने बे त्रण, सॉरी पांच छ सात आठ ने एक नौ अने त्रण, ओगणचालीस थयो। तो अहीं लखी दईसू आपणे ओगणचालीस, पछी अहीं पण ओगणचालीस आवशे, अहीं पण ओगणचालीस ने अहीं पण ओगणचालीस। तो तमे जोयुं बधानो सरवाळो केवो थाय छे? सरखो थाय छे। હવે 2019ના કેલેન્ડર તરફ જુઓ, વળી ચાલુ માસ તરફ જુઓ। તમારી નોટબુકમાં ત્રેપ પ્રમાણેનો ચોરસ દોરો, આ માટે જાદુ કામ કરે છે। 10x10ના સંખ્યા ચાર્ટમાં આ જાદુ કામ કરે છે। સંખ્યાની ગમત પ્રકરણમાં જુઓ અને ખાતરી કરો। આ તમારે ખાતરી કરવી હોય તો એમાં જોઈને કરી દેવાનું। હવે વધારે જાદુ જોઈએ। માર્ચ 2019નું કેલેન્ડર, હું બોક્સમાં રહેલી પાંચ સંખ્યાનો સરવાળો એક જ ક્ષણમાં કરી દઉં, એટલે કે આ પાંચ સંખ્યાનો સરવાળો એક જ મિનિટમાં, એમ કે તરત જ બોલી જાઉં। એટલે આ કહે છે, અરે એ તો કેટલો સમય લાગશે, કારણ કે બધા સરવાળો તમને પણ સમય લાગે ને। એટલે આ બોલી જાય છે કે સરવાળો 75 છે, એટલે કે તે સાચું છે। તમે કેવી રીતે કર્યો? તો કે સાવ સહેલું છે, વચ્ચેની સંખ્યાને 5 વડે ગુણી દેવાની। જો આ સંખ્યાને કહી, વચ્ચેની સંખ્યા કઈ છે 15, એને 5 વડે ગુણી દેવાની। 15 × 5 = 75, એટલે કે ફટાફટ જવાબ આવી જશે। બીજી પાંચ સંખ્યાવાળી લાઈનને આ જાદુ લાગુ પડે છે, કેમ કે તે જુઓ ત્રાસી લીટી પર રહેલી પાંચ સંખ્યાઓ શું છે। આ યુક્તિનો ઉપયોગ તમારા કુટુંબના સભ્યો અને મિત્રો સાથે કરો। કેલેન્ડરમાં બીજી જાદુઈ પેટર્ન તમે શોધી શકશો? તો આવી રીતે તમારે જાદુઈ પેટર્ન શોધવાની, તમારે કેલેન્ડર લેવાનું અને એમાં જુદી જુદી પેટર્ન શોધીને એનો જાદુ કરવાનો છે। હવે કેલેન્ડર પૂર્ણ કરો। અહીંયા પહેલી તારીખ, બીજી, ત્રીજી, તો અહીંયા તમારે 2, 4, 5, 6, 8, 9, 10, 11 આવી રીતના તારીખ લખીને પૂર્ણ કરવાનું છે। હવે બધા રવિવારને લાલ રંગથી રંગો। અહીંયા જે તારીખો આવે એને લાલ રંગથી કરવાનું। આ મહિનામાં દિવસોની સંખ્યા લખો। હવે આ ઓગસ્ટ મહિનો છે, તો ઓગસ્ટમાં કેટલી તારીખ આવશે? 31 તારીખ આવશે। 13મી ઓગસ્ટે કયો વાર છે? અહીંયા 18 છે ને, તો અહીંયા 17, 16, 15, 14, 13, એટલે કે સોમવાર છે। બીજા શનિવારે કઈ તારીખ છે? તો અહીંયા 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 તારીખ, તો અહીંયા 11। 21મી તારીખે રવિવાર છે। હવે અહીંયા જો 24 છે, તો અહીંયા 23, 22 અને 21, તો રવિવાર છે ના, નથી। 29મી તારીખે કયો વાર આવે છે? 25, 26, 27, 28 અને 29, કયો આવશે? બુધવાર આવશે। આ મહિનામાં કેટલા ગુરુવાર છે? તો આ કેલેન્ડર લખશો એટલે તમને બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે। હવે શોધી કાઢો કે 2018ના કેલેન્ડરમાં કયા મહિનામાં 5 રવિવાર છે। એક મહિનામાં કોઈ વાર 5 વખત આવતો હોય તેવો કેવો કોઈ મહિનો છે? મહિનામાં 6 રવિવાર આવતા હોય એવો કોઈ મહિનો હોય, શા માટે ન હોય? આ બધા પ્રશ્નોના જવાબ તમારે 2018નું કેલેન્ડર જોવાનું અને એમાંથી જાણવાના, બરાબર ને? અને આવે પેડકી દેવીની સત્ય વાર્તા એ આપણે આગળના ભાગમાં જોઈશું। ત્યાં સુધી આ બધા પ્રશ્નોના જવાબ શોધીને લખી દેવાના છે। બાય બાય બાળમિત્રો।